वेलकम बैक। एक अधूरा ब्रिज लोगों ने मुकी दीदा मुश्किल में, पाटण पंथक ना बार गाम ना लोगों पर आवी पड़ू जोखम। पाटण ना अभियाणा गाम पर अनराधार आफत आवी पड़ी छे। वरसादे विराम लीधो छे, परंतु तेम छता बनास नदी ना पाणीओ आ विस्तार ना लोगों माटे मुश्किली उभी करी रहा छे। उपरवास में भारे वरसाद खाबकता पाणी नो प्रवाह भयजनक बन्यो। नदीना धसमसता पाणी सातलपुरना अभियाणा सहित 10-12 गामों ने जोड़ता मार्ग पर फरी वळ्या। नदीमां पाणीनो प्रकोप वधतो ज जाय छे अने गाम लोकोने नदी पार करवी मुश्किल बनती जाय छे। लोकोने जीवन जरूरियातनी वस्तु लेवा माटे आ पारथी पेले पार जोखम खेडीने जवुं पड़ी रह्युं छे। दृश्यमां जोई शकाय छे कि धसमसता पाणी वच्चे अभियाणा गामना लोको जोखम लईने अवरजवर करवा मजबूर बन्या छे। लोकोनी आवी हालत पाछळ तंत्रनी बेदरकारी पण जवाबदार छे। ब्रिजनी बाजूमां काचो सर्विस रोड बनावायो, जे बनास नदीना वहेणमां गरकाव थई गयो। परिणामे માર્ગ પરથી વાહન વ્યવહારની અવરજવર બંધ કરવાની ફરજ પડી। છેલ્લા ઘણા વર્ષોથી લોકો આવી જ મુશળધાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અધૂરા બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે અને ક્યારે ગ્રામજનોને પાકો રોડ મળી રહે છે તે એક પ્રશ્ન છે। નદીના વહેણે વધારી ચિંતા। રાધનપુરના ધોળકકડા ગામમાં બનાસ નદીના પાણીએ પરેશાની વધારી હતી। ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવે તો વહેણનું પાણી ગામમાં પ્રવેશ થાય તેવી સ્થિતિ છે, જેને લઈ ગામના લોકોને રાત્રિના ઉજાગરા કરવાની ફરજ પડી છે। વર્ષ 2015 અને 17માં ધોળકડા ગામમાં પૂર આવ્યું હતું। હવે ધોળકડા ગામ નજીક 50 ફૂટના અંતરથી પસાર થતા બનાસ નદીના વહેણને લઈ ગ્રામજનોમાં ફફડાટ છે। નદીનું વહેણ બદલાવને કારણે આખું ગામ ભયમાં મુકાયું છે। ગામ નજીક ખેડૂતોની 200 વીઘા જેટલી જમીન પર વહેણના પાણીનો ખતરો છે। વહેણ નજીક સંરક્ષણ દિવાલ બનાવવા તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવ્યું અને હવે ચોમાસામાં ધસમસતા પાણીએ આ ગામના લોકોની ઊંઘ ઉડાડી દીધી। પશુઓને બનાસ નદીના ધસમસતા પાણી પસાર કરવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ મોટા ખર્ચા અને મજૂરી કરીને કઠોળ, બાજરી, ગુવાર, જાર સહિતના પાકોની વાવણી કરી હતી, પરંતુ વાવણી પર બનાસ નદીનું વહેણ ફર્યું અને પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। પાણીનો પ્રવાહ બંધ થશે ત્યારે જમીન પર રેતના થર જામી જશે, જેથી જમીન પર હવે પાક વાવી નહીં શકાય। અહીં કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ખેડૂતોની આજીજી છે। ધસમસતા પાણીમાં ધોવાઈ ગયેલા રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું। બનાસકાંઠાના વેડંચા રોડ પર રસ્તા તૂટ્યા હોવાના અમારા અહેવાલ બાદ તંત્રએ સમારકામ શરૂ કર્યું। પાણીના આક્રમક વહેણમાં વેડંચાથી સલેમપુરા સુધીના રોડનું ધોવાણ થયું, જેને લઈને આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રોડ ધોવાઈ ગયો હોવાનો અહેવાલ ન્યૂઝ સિટીને પ્રસારિત કર્યો, ત્યારબાદ તરત જ તંત્ર સમારકામમાં લાગી ગયું। માર્ગ મકાન વિભાગ રસ્તાની સરખો કરવાની કામગીરી શરૂ કરી ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ એટલો વરસ્યો કે પાલનપુરમાં રસ્તા પાણીની થપાટ ન ઝેલી શક્યા। સલેમપુરાથી વેડંચા માર્ગના દ્રશ્યો છે। લડબી નદીમાં ભારે વહેણથી રસ્તાના ટુકડે ટુકડા થઈ ગયા। લડબી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 7 ગામનો સંપર્ક તૂટ્યો। ન્યૂઝ 18ના અહેવાલ બાદ હવે તંત્રએ સમારકામ આદર્યું છે। ધોવાયેલા રસ્તાનું જીસીબીની મદદથી સમારકામ શરૂ કરાયું છે।